બાળક પેટમાં હતું ને સાસરી વાળાએ વહુને કાઢી મૂકી, પછી તેના જીવનમાં જે થયું તે ચોંકાવનારું છે. સાસરી વાળાએ તરછોડેલી અને ભાભીની આંખોમાં ખૂંચતી મહિલાની સ્ટોરી તમારી આંખોમાં આંસુ લાવી દેશે. લગ્નના થોડા સમયમાં મારા સાસરિયા વાળાને મારા કોઢના રોગ વિશે ખબર પડી. તેના થોડા દિવસોમાં મને પાછી મોકલી દેવામાં આવી. બાળક પેટમાં હતું, તેના જન્મ પછી પણ તે આવ્યા નહીં. પછી મેં પણ નક્કી કર્યું કે આવી રીતે બેસી રહેવા કરતાં કંઈક કામ કરવું સારું. મને શરૂઆતથી જ સીવણ, ભરતકામ અને પેઇન્ટિંગનો શોખ હતો. લગ્ન પહેલાં મેં તેનો કોર્સ પણ કર્યો હતો. મેં પડોશની કેટલીક છોકરીઓ સિલાઈ શીખવાનું શરૂ કર્યું. તેઓની મારી શીખવાની રીત ગમતી હતી, તેથી તેઓ બીજી છોકરીઓને પણ લાવી. આ રીતે મારું સિલાઈ સેન્ટર શરૂ થયું. ઘણી છોકરીઓ મારી પાસે ટેલરિંગ શીખવા આવી લાગી અને હું આમાંથી સારી કમાણી કરવા લાગી. ધીરે ધીરે મારું કેન્દ્ર અને એક માન્યતા પ્રાપ્ત કેન્દ્ર બની ગયું. કામમાં વધારો થવાને કારણે મારે બે હેલ્પર પણ રાખવી પડી. તેમનાથી મને ઘણી મદદ મળતી હતી. જિંદગીની ગતિ પકડી જ હતી કે ભાઈના લગ્ન થઈ ગયા. ભાભી ઘરમાં આવી ત્યારે થોડા દિવસ બધું બરાબર હતું, પણ ધીમે ધીમે તેઓ મારા ત્યાંથી રહેવાથી નારાજ થવા લાગ્યા. જો મમ્મી મારા દીકરા શિવમ માટે કંઈક કરે તો તેમને મારો સાતમો આકાશે ચડી જતો હતો. શરૂઆતમાં તો તે કંઈ કહેતા નહીં, પરંતુ પછી તે ખુલ્લેઆમ વિરોધ કરવા લાગ્યા. એક દિવસ તો હદ જ થઈ ગઈ. પપ્પા બજારમાંથી શિવમ માટે રમકડાં લઈ આવ્યા તો ભાભી તેમને પણ ફાટી પડ્યા. તે બૂમ પાડીને બોલ્યા, પપ્પા હવે ઘરમાં આ બધા નકામા ખર્ચ જરાય નહીં ચાલે. આ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે અને ઉપરથી તમે શિવમ પર બેફામ ખર્ચો કરો છો. જોકે એવું નહોતું કે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. ભાઈ કોલેજ પ્રોફેસર હતા અને પપ્પાને પણ સારું પેન્શન મળતું હતું. મને ભાભીના શબ્દો એટલા ખરાબ ન લાગ્યા જેટલું પપ્પાનું ચૂપ રહેવું લાગ્યું. પપ્પાના મૌન મને અંદરથી વિંધી નાખી. હું વિચારવા લાગી કે શું પપ્પા પોતાના પુત્રના પ્રેમમાં એટલા આંધરા થઈ ગયા છે કે તેઓ પુત્રવધુની વાતોનો વિરોધ પણ કરી શકતા નથી. હું પણ એ જ પપ્પાની સંતાન હતી. મારું મને એક દ્રઢમાં રહી ગયું હતું. શું લગ્ન પછી છોકરીઓ એટલી પારકી બની જાય છે કે તેમના માતા પિતા પર તેમનો અધિકાર પણ નથી રહેતો? ગમે તેમ કરીને મારા મને નકારીને હું ફરી સામાન્ય બની ગઈ. શિવમને શાળાએ મોકલવાનું અને મારું સેન્ટર ચલાવવાનું ચાલુ રાખ્યું. મારું સિલાઈ સેન્ટર દિવસ ને દિવસ પ્રખ્યાત થતું જતું. હું હવે સારું કમાતી હતી, તેથી દર મહિને હું મારા મમ્મીને હાથમાં થોડા પૈસા આપતી હતી. શરૂઆતમાં મમ્મીએ ના પાડી, પરંતુ જ્યારે મેં કહ્યું કે જો હું છોકરો હોત અને કમાતો હોત તો તમે પૈસા ન લેત, અત્યારે તે રાજી થઈ ગયા. ઘરમાં ભાભીની તકલીફ ચાલુ જ હતી. હવે તે પોતાને ઘરની શેઠાણી માનવા લાગી હતી. જોકે મમ્મીની તબિયત એકદમ સારી હતી અને તે ઘરના કામ પણ કરવા માંગતી હતી, પરંતુ ધીમે ધીમે ભાભીએ મમ્મુને સંપૂર્ણ રીતે બેસાડી દીધી. તેમને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હતો, ખાસ કરીને પપ્પા માટે કંઈક નવું બનાવવું અને ખવડાવવું, જે પપ્પા ખૂબ જ હોશથી ખાતા. પણ ભાભીને આ બધું નકામા ખર્ચ લાગતા એટલે તેમણે ધીમે ધીમે મમ્મીને રસોડામાંથી દૂર કરી દીધી. હું તો ભાભીને જરાય પસંદ ન હતી. મને જોઈને તો કારણ વગર પોતાના બાળકોને મારવાનું શરૂ કરી દેતા. એક દિવસ હું સિલાઈ સેન્ટર પરથી જમવા માટે ઘરે પહોંચી ત્યારે બહાર ખૂબ જ તડકો હતો. મેં વિચાર્યું હતું કે ઘરે પહોંચ્યા પછીથી હું આરામથી જમીશ. હાથ અને મોં ધોયા પછી ખાવાનું લઈને બેઠી ત્યારે ભાભીએ બબડવાનું શરૂ કરી દીધું. કેટલો આરામ છે, બેઠા બેઠા આરામથી ખાવા જે મળી જાય છે. લોકોને મફતમાં ખાવાની આદત પડી ગઈ છે. અરે જેટલો ખર્ચ આમાં થાય છે એટલામાં તો અમે બે નોકરીએ રાખી શકીએ છીએ. આ સાંભળીને હાથનો કોરિયો હાથમાં જ રહી ગયો. એવું લાગ્યું કે હું ખોરાકને બદલે ઝેર ખાઈ રહ્યું છું. ભૂખ હોવા છતાં પણ હું જમી શકી નહીં. જોકે સવારે મારાથી બને તેટલું રસોડાનું કામ હું કરીને જ સિલાઈ સેન્ટર પર જતી હતી, પણ ભાભીને મારી સાથે દુશ્મની હતી, તેથી જ તે હંમેશા મને આવી વાતો કહેતી હતી. પરંતુ તે દિવસે તેમના શબ્દોએ મારા હૃદયને ચીરી નાખ્યા. મેં વિચાર્યું કે હવે બહુ થયું, હવે હું સહન નહીં કરું. તે ક્ષણે મેં નક્કી કર્યું કે હવે આ ઘરમાં રહીશ નહીં. થોડાક દિવસ પછી મેં બે રૂમનું નાના ભાડાનું ઘર શોધીને મમ્મી પપ્પાનું ઘર છોડી દીધું. જોકે મારા મમ્મીએ ઘર છોડતી વખતે થોડો વિરોધ કર્યો હતો, પરંતુ ક્યાં સુધી મન મારીને ઘરમાં જબરજસ્તી રહેત. નવા ઘરમાં આવ્યા પછી હું નવા ઉત્સાહ સાથે મારા કામમાં લાગી ગઈ. મને મારું ઘર બહુ યાદ આવતું.
પછી વિચારતી કે ત્યાં મારી કોઈ કિંમત નથી તો તે ઘર કેવું. મેં મારી જાતને સંપૂર્ણ મારા કામમાં વ્યસ્ત કરી દીધી. મેં એક નાનું ઘર લીધું અને નીચે એક બુટીક પણ ખોલ્યું જે હું મારા કેન્દ્રની છોકરીઓ અને મહિલાઓ સાથે મળીને ચલાવી રહી હતી. મારું બુટીક એવું ચાલ્યું કે મને કપડાની નિકાસના ઓર્ડર પણ મળવા લાગ્યા. હું ખૂબ ખુશ હતી કે મારા કારણે ઘરની ઘણી મહિલાઓ રોજગાર મળી રહ્યો હતો. એક દિવસ મારા પપ્પાને ઘરની પાડોશીમાં રહેતી ગીતાએ કહ્યું કે તારા ઘરમાં તારી ભાભી તારા મમ્મી લોકોને ખૂબ ત્રાસ આપે છે, તારો ભાઈ કંઈ બોલતો નથી. ગઈકાલે જ તારા પપ્પાને મળ્યા, તે વૃદ્ધાશ્રમનું સરનામું પૂછી રહ્યા હતા. જ્યારે મેં કાકાને પૂછ્યું કે તે વૃદ્ધાશ્રમમાં કેમ જવા માંગે છે તો તેમણે કહ્યું કે તે આ ઘરમાં બિલકુલ રહેવા માંગતા નથી. પુત્રવધૂનો જુલ્મ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તે રાત્રે જ મેં નક્કી કર્યું કે બસ હવે બહુ થયું, હું મમ્મી પપ્પાને અહીં લાવીશ અને બીજે જ દિવસે હું અને મારો પુત્ર કાલ લઈને મમ્મી પપ્પાને લેવા ઘરે ગયા. તેઓ કંઈ બોલે તે પહેલાં ભાભી ત્યાં આવ્યા અને પોતાના નાટક શરૂ કરી દીધું. પછી પપ્પાએ તેમની સામે જોયું અને શાંતિથી એટલું જ કહ્યું કે બસ હવે એમની શાંતિથી જીવવા દેવું. પછી મમ્મી પપ્પા કારમાં બેઠા અને અમે ઘરે આવી ગયા અને આજે મેં જીવનની લડાઈ જીતી લીધાનો અનુભવ કર્યો. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરો.